નમસ્તે, ધ ડેઝર્ટ સ્ટોરીઝમાં હું સુરભિ ઠક્કર તમારું સ્વાગત કરું છું. તો ચલો સાંભળીએ આજના મુખ્ય સમાચાર. ઓમાન સીરિયા વચ્ચે રાજકીય વાટાઘાટો યોજાઈ. સૈયદ બદર હમદ અલ બુસૈદી વિદેશ મંત્રીએ અહીં સીરિયન વિદેશ અને વિદેશી બાબતોના મંત્રી ડોક્ટર ફઝલ મિગદાદ સાથે રાજકીય વાટાઘાટો સત્ર યોજાયું. વાટાઘાટોમાં બંને દેશો વચ્ચેના ભાઈચારાના સંબંધો અને સંયુક્ત હેતુના વધારવા અને બંને દેશોના લોકોની આકાંક્ષાઓને સાકાર કરવા માટે વિવિધ ક્ષેત્રોમાં તેમની વચ્ચે સહકારને પ્રોત્સાહન આપવાના મતમધોને આવરી લેવામાં આવ્યા હતા. સૈયદ હમદ ફૈઝલ અલ બુસૈદી ગૃહપ્રધાન અને પ્રિન્સ અબ્દુલ અઝીઝ સાઉદ અલ સાઉદ સાઉદી અરેબિયા કિંગડમના ગૃહપ્રધાન અને ઓમાન અને સાઉદી અરેબિયાને જોડતી ખાલી ક્વાર્ટર બોર્ડર એક પોઈન્ટ પ્રવાસે ગયા હતા. તેમના પ્રવાસ દરમિયાન સ્મારક તકતીનું અનિવારણ કરવામાં આવ્યું હતું. બંને મંત્રીઓએ કામની પ્રગતિ અને એક પોઈન્ટમાં પૂરી પાડવામાં આવતી સેવાનું નિરીક્ષણ કર્યું હતું. ભારતમાં રવિવારે 209,000થી બી વધુ નવા કોવિડ કેસ નોંધ્યા છે, જે એકંદર કોરોના વાયરસ કેસને 41.3 મિલિયન પર લઈ ગયા છે. દેશમાં રાતોરાત 950થી બી વધુ મૃત્યુ નોંધ્યા છે, જેમાં કુલ મૃત્યુ આંક 490,000થી બી વધુ થઈ ગયો છે. સંયુક્ત આરબ અમીરાત પ્રથમ વખતે વ્યવસાયના નફા પર ફેડરલ કોર્પોરેટ ટેક્સ દાખલ કરશે, નાણાં મંત્રાલયે સોમવારે જાહેરાત કરી. આ સમાચાર એવા દેશ માટે નોંધપાત્ર પરિવર્તનનું પ્રતિનિધિત્વ કરે છે, જેણે લાંબા સમયથી વિશ્વભરના વ્યવસાયને ટેક્સ ફ્રી કોમર્સ હબ તરીકે સ્થિતિને કારણે આકર્ષ્યા છે. 1 જૂન 2023થી વ્યવસાયો પર ટેક્સ લાગશે. આજના સમાચારમાં બસ એટલું જ. કાલે મળશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી જલસા કરો, મજા કરો, પોતપોતાનું ધ્યાન રાખો. ધન્યવાદ.